નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફંક્શન માં પાર્ટ 3 ની શરૂઆત કરીએ છે. જય હિન્દ જય ભારત. તો આજે આપણે પાર્ટ 3 ટાઈમ, ટાઈમ માટે બેટા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ હોય, શોઈંગ ટાઈમ હોય, એક્સપ્રેસિંગ ટાઈમ હોય, પણ સમયની વાત આવે તો આ પણ બેટા ધોરણ 9 10 11 અને 12 માં તમને ઘણી વખત પૂછાય છે. तो describing time, expressing time, showing time तो घणी વખત તમને આ time પૂછાતો હોય, સમય કહેવાય, સમય દર્શાવવા માટે. તો એનો ઉપયોગ શું થાય બેટા? સમય દર્શાવવા માટે જે ફંક્શન વપરાય, એટલે કે describing time, expressing time, showing time, specify time, શબ્દ જે આવે specifying હોય, describing હોય, અલગ-અલગ હોય, પણ જવાબ આ રીતે હોય કે એની સૂચનાઓ આ રીતે, જેના નિયમો આ રીતે હોય છે. તો જો ફંક્શન શું છે, તો ઉપયોગ હું કીધો બેટા સમય દર્શાવવા માટે વપરાતું ફંક્શન એટલે ટાઈમ. એમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, પછી સ્પેસિફાઈ ટાઈમ, એક્સપ્રેસિંગ અને શોઈંગ ટાઈમ, તો આ તો અલગ-અલગ હોય છે આગળ શબ્દ, પણ પાછળ ટાઈમ શબ્દ હોવો જોઈએ. તો એમાં ફંક્શન માં કયા સંયોજક શબ્દો કયા છે, તેમાં કોઈ પણ મોર્નિંગ હોય, નૂન હોય, ઇવનિંગ હોય કે નાઈટ હોય, મોર્નિંગ, નૂન, ઇવનિંગ કે નાઈટ, એટલે સમય દર્શાવતા શબ્દો હોવા જોઈએ. પછી કોઈ પણ ઋતુનું નામ, સમર, ઓટમ, વિન્ટર, મોનસૂન, સમર, સ્પ્રિંગ, અલગ અલગ. મંથ એટલે મહિના નામ, પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જેમ ડિસેમ્બર સુધી. ડેઝ તો સન્ડે, મંડે, ટ્યુઝડે, એક્સ, પછી એક્ઝેક્ટ ટાઈમ, ચોક્કસ સમય, તો સિન્સ, ફોર, એઝ સૂન એઝ, ખાલી, નો સૂનર ધેન, ખાલી, એઝ, વેન, વાય, આ બધા સમય દર્શક શબ્દ છે બેટા. વેન, ફરીવાર, એક્ઝેક્ટ ટાઈમ એટલે ખાસ સમય દર્શક શબ્દો, સિન્સ, ફોર, એઝ સૂન એઝ, નો સૂનર ધેન, એઝ, વેન અને વાય, આ બધા શબ્દ બેટા શું બતાવે છે, ટાઈમ દર્શાવે છે, સમય બતાવે છે. પછી ની ફોર્મેટ શું બેટા, જનરલી કોઈ પણ વાક્ય રચના આ રીતે હોય, પહેલું બેટા કર્તા હશે, બીજું ટુ બી નું રૂપ કે વર્બ છે, પછી કર્મ છે, અન્ય શબ્દ છે અને પૂર્ણ વિરામ છે. આ ઉપરાંત જે કારના અમુકમાં લખાશે બેટા, યસ્ટરડે પણ આવી શકે, ટુમોરો પણ આવે, લાસ્ટ વાળા શબ્દ આવે, નેક્સ્ટ વાળા શબ્દ આવે અને એવરી વાળા શબ્દ. ફોર્મેટ શું બેટા, કર્તા, ટુ બી ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ અને પૂર્ણ વિરામ આવી શકે. આ ઉપરાંત આના સિવાય ઘણી વખત તમને યસ્ટર દેખાય, ટુમોરો દેખાય, લાસ્ટ દેખાય, નેક્સ્ટ વાળા શબ્દો દેખાય અને એવરી વાળા શબ્દો દેખાય. તે તો આ થોડું ઉદાહરણ લખેલા છે જોઈ લો. તો એક્ઝામ્પલ કે ઉદાહરણો મેં આપેલા છે, તો કરણ વિલ ગો ટુ ગોવા ટુમોરો, કરણ આવતીકાલે ક્યાં જશે, ગોવા જશે, એટલે ટુમોરો શું મતલબ એટલે સમય. તો તમને પાછળ ગમે હોય સમય દેખાવ, સ્પેસિફાઈ ટાઈમ હોય કે પછી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ હોય, શોઈંગ ટાઈમ હોય કે એક્સપ્રેસિંગ ટાઈમ પણ છે. આ બીજું છે બેટા, માયા રીડ અ સ્ટોરી યસ્ટરડે, માયે ગઈકાલે સ્ટોરી વાર્તા વાંચે, તો યસ્ટરડે શું બતાવે છે બેટા, તમારો સમય બતાવે છે. આઈ કટ અ વેજીટેબલ એવરી સન્ડે, હું દર રવિવારે શું કાપું છું બેટા, શાકભાજી કાપું છું, હું દર રવિવારે શાકભાજી કાપું છું. પછી જે બેટા, ઈશા વોઝ પ્લેઇંગ ક્રિકેટ લાસ્ટ સન્ડે, ઈશા વોઝ પ્લેઇંગ ક્રિકેટ લાસ્ટ સન્ડે, ઈશા ગયા રવિવારે ક્રિકેટ રમી રહી હતી, ગયા રવિવારે ક્રિકેટ રમી રહી હતી, તો આ લાસ્ટ સન્ડે બેટા સમય બતાવે છે. આઈ હેવ ક્લિયર માય રૂમ ફોર ટુ ડેઝ, કે બે દિવસ, આઈ ક્લિયર માય રૂમ ફોર ટુ ડેઝ, કે બે દિવસમાં હું મારું રૂમ સાફ કરીશ. એઝ સૂન એઝ આઈ એન્ટર ધ રૂમ, કે જ્યારે હું, એઝ સૂન એઝ આવશે બેટા, એઝ સૂન એઝ આઈ, એઝ સૂન એઝ આઈ એન્ટર, એઝ સૂન એઝ આઈ એન્ટર ધ રૂમ, કે જેવો હું રૂમમાં દાખલ થયો, કાયા ગોઝ ટુ રૂમ, તો કાયા પોતાના રૂમની અંદર જાય છે,
કે જે હું આવ્યો કેટલા સમય પહેલા કે જેવી હું અંદર હું જો અંદર આવ્યો તેવી કોણ જતી રહી બેટા તરત જ કાયા અંદર જતી રહી નો સુનર ડીડ સી ઈટ અ પિઝા નો સુનર ડીડ સી ઈટ પિઝા ધેન ઈશા એન્ટર કે જેવા તેણીએ પિઝા ખાધા કે તરત જ ઈશા આવી એટલે વર્તમાન કાળ હોય તો વાક્ય વર્તમાન કાળનો હોય ભૂતકાળ હોય તો ભૂતકાળ કાં તો બંને વર્તમાન કાં તો બંને ભૂતકાળ ખુશાલી વોચ ટીવી ખુશાલી ટીવી જોતી હતી એઝ આઈ કેમ કે ત્યારે કે જ્યારે હું આવ્યો કે આવી ત્યારે ખુશાલી ટીવી જોતી હતી તો બેટા એઝ એટલે તેથી કે જે જ્યારે ત્યારે તો આ રીતે બધા બેટા તમારા થી આના ઓળખ શબ્દ પણ ખાસ જોવા બધામાં બેટા ઓળખ શબ્દ નો આ એસ સુને છે નો સુને ધેન છે એસ છે વેન છે વાય માં સમય નો આપેલો હોય પણ આ શબ્દ જ સમય બતાવે છે ઘટના દર્શાવે છે બરાબર છે તો ખુશાલી વોચ ટીવી એઝ આઈ કેમ જ્યારે આવ્યો ત્યારે આગળ એક જ થાય વેન વાય વાળા પણ આવે બરાબર છે બેટા તો આવા અલગ અલગ વાક્ય તમને દેખાય તો તમારે સમજી જવાનું કે આ કયા છે સમજવાનું કે તમારે આ બધા જ વાક્ય સમય દર્શાવે છે શું બેટા દર્શાવે છે સમય બતાવે તો હવે આપણે અધૂરા વાક્ય છે જોઈએ એટલું યાદ રાખવાનું બેટા વર્તમાન કાળ હોય તો વાક્ય વર્તમાન કાળમાં જ બનતું હોય ને ભૂતકાળનું હોય તો ભૂતકાળમાં જ બનતું હોય છે બસ એટલું યાદ રાખવાનું છે ભૂતકાળ હોય તો ભૂતકાળ વર્તમાન હોય તો વર્તમાન ભવિષ્ય હોય તો ભવિષ્ય હોય છે ચાલો તો આ રીતે આપણે વાક્ય જોઈએ કેતન કાઉસમાં તમને આપી દીધું બેટા શોઈંગ ટાઈમ કેતન રાઇટ્સ ખાલી જગ્યા આપી છે અધૂરું વાક્ય છે આ બધા તમને બેટા એમસીક્યુ માં કામ આવશે બરાબર છે એમસીક્યુ અને જોડકા એમસીક્યુ અને મેચ મેચ એટલે તમને ખબર છે એ ઓર બી તો શોઈંગ છે કેતન રાઇટ્સ અવર તો એમ એસ એ સમય બતાવો સાદો વર્તમાન કાળ છે કેતન દર અઠવાડિયે નિબંધ લખે છે દર અઠવાડિયે નિબંધ લખે છે લખવાની ક્રિયા ગમે લખી શકો કેતન રાઇટ અ પોયમ કેતન લખે પણ સમય બતાવે એટલે સમય શબ્દ છે આ ક્રિયા પણ થઈ પણ આપણે સમય બતાવો એવરી વીક દર અઠવાડિયે સમય બતાવો લખવાનો સમય બતાવ્યો છે ડિસ્ક્રાઇબિંગ પછી બાકી છે બેટા ડિસ્ક્રાઇબિંગ એક્શન એક્શન વાળો આવશે ત્યારે સમય નીકળે બાકી આ રીત જાવ છું પણ ક્રિયા બતાવવાની છે આ વાક્ય આવે છે માયા ઇસ ખાલી જગ્યા આમાં પણ બેટા સૂચના આવી જાવ છું હું લખું ડિસ્ક્રાઇબ સૂચના અલગ અલગ ભરી દઉં છું તમને ખ્યાલ આવે બાકી છે બધું એક એક છે ચાલો માયા ઇસ સમય બતાવવાનો છે માયા ઇસ વોચિંગ ટીવી આપણે આપણી જે વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર આઈએનજી તો ઇઝ આવ્યું એટલે વોચિંગ ટીવી ડેલી નો આવે નાવ નાવ પણ બેટા આમાં આવશે કેમ કે નાવ પણ સમય બતાવે હવે ખાસ યાદ રાખજો નાવ પણ સમય અત્યારે ચાલુ વર્તમાન કાળ એટલે કાળમાં પણ બેટા અમુક અન્ય શબ્દને ઓળખ ચિહ્ન કહે તે પણ કામ આવશે એટલે માયા ઇઝ વોચિંગ ટીવી નાવ હમણે અત્યારે લખો તો એટ ધેટ ટાઈમ ઇન ધીસ ટાઈમ આ સમય નો લખો તો લખાય એટ ધીસ ટાઈમ આ સમય પર માયા ટીવી જોઈ રહી હશે તો આ રીતે પણ વાક્ય ચાલે જાઉં છું સચિન વાહ ખાલી જગ્યા આપશે આ શબ્દો આપે એક્સપ્રેસિવ
समय भयो सचिन वाज अब आप प्लेइंग लिख दे रहे हो कि खिलाड़ी जी सचिन वाज प्लेइंग अ क्रिकेट लास्ट वीक गया अठवाडिये सचिन वाज प्लेइंग क्रिकेट लास्ट वीक એટલે સમય આવી ગયો બેટા જો મેં લખ્યું છે લાસ્ટ વાળા પણ શબ્દો આવી શકે બરાબર છે બીજો આપણો વાક્ય લઈ લખે ધ રેન સ્ટાર્ટેડ સ્ટાર્ટેડ ઇન જૂન વરસાદ જુલાઈ મહિનામાં શરૂ થાય બરાબર છે સ્ટાર્ટેડ ઇન જુલાઈ તો ઇસ્ટ લખો આપણે રેન સ્ટાર્ટેડ ભૂતકાળ જૂનમાં શરૂ થયો હતો વરસાદ જૂનમાં શરૂ થયો હતો અથવા ધ લોકડાઉન સ્ટાર્ટેડ ઇન માર્ચ મહિનામાં લોકડાઉન શરૂ થયો હતો તો એકલો આપે બેટા આપ જાતે બનાવો એટલે આ તો વાક્ય અધૂરા આપે તો આપણે તે લખી શકો ધ રેન ફેલ ચેરાપુંજી ઇન મે ચેરાપુંજીમાં મે મહિના વરસાદ પડી રહ્યો હતો બરાબર છે ફોલ નું ભૂતકાળ થાય ફેલ તો આપણે આ રીતે બેટા અલગ અલગ વાક્ય બનતા હોય છે જે સમય પર આધારિત હોય છે જે આમાં કઈ એટલે તમારે હાડ આવતા નથી તમે ગમે વાક્ય રચનાનો બેટા ઉપયોગ કરી શકો છો હવે થોડાક આપણે શું જોઈએ છે બેટા થોડાક હાઈ લેવલના વાક્ય જોઈએ છે ટૂંકમાં એસ સુરેશ વાળાને દેવા તો જાઓ વાક્ય હવે બે વાક્ય એકવાર જોઈ લે જે મોટા ધોરણમાં 11 ને 12 માં ધોરણમાં કામમાં તમારે ખાલી જોવાના તો એસ સુરેશ ધ ટીચર टीचर एंटर्स सादो वर्तमान काल छे बेटा तो खास याद रखवानो हूं याद रखवानो बात पहलो वाक्य सादो वर्तमान काल तो पछीनो वाक्य सादो वर्तमान काल टीचर जेवा आव्या तो बाळक तरत ज पकड़ती जाय तो अधूरो वाक्य जे आपणे पूरो करवानो समझो जवाब आज तो 10 टीचर द स्टूडेंट्स चुप થઈ ગયા અથવા તો ઉભા થયા તો સ્ટુડન્ટ્સ સ્ટેન્ડ અપ અથવા સ્ટુડન્ટ વોઝ સાયલેન્ટ સ્ટુડન્ટ્સ સાયલેન્સ વિદ્યાર્થીઓ શાંત થઈ ગયા ક્વાઇટ કીપ ક્વાઇટ બીજું વાક્ય લખો સ્ટુડન્ટ કીપ ક્વાઇટ શાંત થઈ ગયા એઝ સૂન એઝ ધ ટીચર એન્ટર્સ જેવો શિક્ષકો શિક્ષક આવ્યા સ્ટુડન્ટ સ્ટેન્ડ અપ સ્ટુડન્ટ કીપ ક્વાઇટ શાંત અથવા તો સ્ટુડન્ટ સે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સે ગુડ મોર્નિંગ અથવા બેટા ગુડ આફ્ટરનૂન સે સવાદો વર્તમાન કાળ છે એટલે સવાલ એ છે બેટા વાક્ય તમે અલગ અલગ બનાવી શકો હું મારી રીતે મારા જવાબ લખું છું તમે તમારી રીતે તમારા જવાબ લખી શકો છો ખાસ બેટા 11 અને 12 વાળા વધારે ધ્યાન આપજો તમારે બેટા 9માં 10માં વાક્ય ઘણીવાર પાઠની અંદર શબ્દ આવે છે વેન વાળા તો ખાસ આવે છે વેન વાઇલ વાળા તો તમારે જોવાનું ઘણીવાર બે વાક્ય તો વાક્યનું જે આગળનું જે વાક્ય એ પ્રમાણે બેટા એનું ગુજરાતી આવું એ પ્રમાણે વાક્યનો અર્થ બંધ બેસવો પડે ગમે તેમ ચાલે ટ્રેન સ્ટોપ નો સુનર તો નો સુનર હંમેશા બેટા ધ્યાન આવે બીજું વાક્ય આવે તો એને ધ્યાન લખવાનું તો સ્ટોપ ધ્યાન કે જેવી ટ્રેન ઊભી રહે તો કોણ ઉતરે ધ પેસેન્જર પેસેન્જર કણો દે ધ પેસેન્જર
down. Passenger down એટલે ઉતરવાનો. નીચે ઉતર્યા. તો આ વાક્ય આપણે બનાવવું પડે. ટ્રેન બીજું કાઈ નો નોસો ત્યાં સ્ટોપ. તો ચડવાને કહેવાય down નો લખો તો passenger climb. ઉપર ને down એટલે નીચે climb એટલે ચડવું. બરાબર છે? climb up. Climb up અને બરાબર છે તો આ રીતે વાક્ય બનતું બીજો આપણે એક વાક્ય લઈએ હવે આપણે નો સરવાળો લઈએ ખાસ યાદ રાખજો બેટા પણ આયા ભૂતકાળ છે તો પણ આ ભૂતકાળ નહીં બને પણ આ તમારો ભૂતકાળ કોનો તો climbed up આવશે કેમ કે down માં ભૂતકાળ નું આ પણ climbed up લખો તો અહીંયા ભૂતકાળ છે જો બેટા ડી છે એટલે ભૂતકાળ બતાવે તો આને ભૂવી બનાવે કેમ ભૂતકાળ એક આયુ પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આ પણ અહીંયા તમે જો ક્રિયાપદ વાપરો તો તમારે ક્લાઇમ્બ નું ક્લાઇમ્બડ અપ કરવું પડે ભૂતકાળ ભૂતકાળ લેખ્ય એમ યાદ રાખો કે એસ શું ને જ આવે નો સુનર વાળા આવે તો બે વાક્ય હોય બે વાક્ય આવશે તો પ્રથમ વાક્ય સમજો વર્તમાન કાળ તો બીજું વાક્ય પણ વર્તમાન तो प्रथम वाक्य भूतकाल तो બીજું વાક્ય પણ બેટા ભૂતકાળ આ ખાસ છે s ને જ વાળા આવે વેન વાળા વાળા આવે તો ખાસ ધ્યાન રાખવા કયા કયા s ને s નો સુના ધેન વેન અને y આ છેલ્લા જે લખા ને s ને જેટલા બોર્ડ રાઉન્ડ મારું છું બધા જ બેટા આ બધા છે ને બે ક્રિયા સાથે જોડાયેલા છે વર્તમાન કાળ ભૂતકાળ ભૂતકાળ તમે એક ભૂતકાળ ને વર્તમાન લખો તો ચાલે નહીં તો આ રીતે ખાસ યાદ રાખવાનું છે હવે હું તમને એક વાક્ય લખું વેન 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 ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ Entered the class. Class में आ गया. वाक्य से तुमने आप इधर time. तो समय के चारे teacher class में आ गया. तो विद्यार्थियों करता से बात तो कर दो. Teacher भी time भूतकाल से. तो वाक्य भी जो भूतकाल जाओ से भी. भूतकाल भूतकाल वर्तमान का the student. करना बताओ. और मैं इस बातों का उन चालू है तो the student was વાતો કરીને કહેવાય ટોકિંગ નાઉ ઓકે એટલે વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા એટલે એક વસ્તુ યાદ રાખો જ્યારે બેટા વેન વાળો વાક્ય આવે તો વેન વાળા શબ્દમાં પહેલું વાક્ય મે સાદા ભૂતકાળમાં હોય તો બીજું વાક્ય હંમેશા ચાલુ ભૂતકાળમાં હોય કે એક ક્રિયા અટકી બીજી ક્રિયા ચાલુ ખાસ યાદ રાખો બંને ભૂતકાળ જ છે જો પણ વેનમાં શું આવે સાદો ભૂતકાળ તો બીજી ક્રિયા ચાલુ ભૂતકાળ પણ જ્યારે વાઈલ આવે તો વાઈલમાં ઉલટું થઈ જાય બેટા વાઈલમાં પેલા આવે ચાલુ ભૂતકાળ શું આવે અને બીજું વાક્ય જે આવે તે સાદા ભૂતકાળ બેન વાળું વાક્ય હોય તો પહેલું વાક્ય સાદો ભૂતકાળ બીજું વાક્ય ચાલુ ભૂતકાળ પણ જો વાઈલ આવે બીજા અહીંયા લખ્યું છે વાઈલ આવે પેલો ચાલુ ભૂતકાળ થઈ જાય અને બીજો સાદો ભૂતકાળ થઈ જાય એ તમારે ક્રિયા બતાવવાની બાકી આવે આ રીતે વાક્ય તમારે એ સમજીને બીટા બનાવવા પડે તો આ રીતે આપણે વાક્ય બનાવવાના હોય છે આ વાક્ય ખાસ બીટા પૂછાય તમારે 12માં ધોરણ વાળા 11 ને 12 એક શબ્દ મે લખો નથી એ શબ્દ હવે આપણે લખીએ છે હાર્ડલી અને સ્કેર બરાબર છે એને હું પેલો તમને વાક્ય રચના બતાવી દઉં થોડી એટલે તમારે વધારે ખ્યાલ આવે હાર્ડલી અને કેસિંગ આવે શું આવે હાર્ડલી અને કેસિંગ હાર્ડલી અને સ્કેરલી Hardly the next catch.
બરાબર છે બેટા તો આ રીતે આપણે શું કરવાનું હોય છે આ બધા ટોપિકોને યાદ રાખવાના હોય છે તો થોડીકવાર 2 મિનિટ हार्डली अने स्कैर्सली अबे अहीं आवे पछी डायरेक्ट कोण खबर छे बेटा आवे डायरेक्ट आवे वर्तमान काल होय तो हैज आवे हैस के हैव ने भूतकाल होय तो हैड और तुमने खबर जो कोण वार आवे करता पछी आवे वी थ्री पछी अन्य शब्द होय तो लखो हार्डली स्कैर्सली हैस के हैव वर्तमान काल हैज भूतकाल मा है કર્તા વિધેય અને અન્ય શબ્દ અને જો બીજું વાક્ય હોય તો વાક્ય વેન વડે થાય હવે ખાસ જો વર્તમાન કાળ હોય તો વર્તમાન ભૂતકાળ હોય તો ભૂતકાળ પણ એ જે ભૂતકાળ બનું કે આ પાછળ વાક્ય વર્તમાન કાળ હોય તો વર્તમાન અને ભૂતકાળ હોય તો ભૂતકાળ પણ ખાસ યાદ રાખવાનું કર્તા તો એ નહી જ આવવાનું છે કર્તા પછી V2 કા તો V1 કે SK ES વાક્ય રત્ન પછી અન્ય શબ્દ અને પૂર્ણ વિરામ એ તો વાક્યના આધારે ભૂતકાળ હોય તો વી2 મૂકો અને વર્તમાન કાળ હોય તો વી1 કા તો એસ કે એસ હોય પણ વધાર બીટા તમારે હેડ વાળો આવશે 11મો ને 12મો કો તો હવે આપણે વાક્ય કરીએ છે હું તમને એસ શું ને વાળા વાક્ય બતાવું એને આધારે તમે લખો એટલે હું એક વાક્યમાં તમને બનાવલે તમને ખ્યાલ આવી જાય ચાલો एक वाक्य में से आपने बेटन वाक्य बनाया तुमने ख्याल आप So, Alisa. वाक्य लख चुका है सो अलीसा सी अफ्रेड अफ्रेड सी अफ्रेड वाक्य भी नहीं किया अब पहला आपने एस टू ने जोड़ बनाया मतलब तुमने क्या एस टू ने मतलब खुद का तो पहला आगे वाक्य सड़क का कौन आपसे एज सून एज वाक्य बदलवार नहीं बैठे बैठे लखवानु से काया सो अलीसर अल्पविराम ने सी अफ्रेड के जारे काया लीजर जो इतने डरी गई लीजर એટલે ગરો તો આ વાક્ય થઈ ગયું બેન હવે જો વાક્ય ભૂતકાળ હોય તો નો સુની બાજુમાં કા તો ડુ આવે કા તો ડઝ નો સુનર ભૂતકાળ વાક્ય છે એટલે એમાંની બાજુમાં શું આવશે નો સુનર ની બાજુમાં ભૂતકાળ છે એટલે ડી જો એસ કે એસ હોત તો ડુ કે ડઝ આવ તો ડી પછી કાય હવે ટસ શું છે નહી હોય જશે સી વી1 અને ડી આગળ આવી એટલે શું આવી જાય સી પછી શું આવશે અ લિઝર્ડ मैंने सारे स्वाभाविक का नौ सौ नाम में ध्यान कि सी अफ्रेड यानी घबराई गई अपनी अपेट डरवानी क्रिया से बेटा क्रिया पद अने हार्डली वालों वाक्य के स्कैनली वालों वाक्य तो हार्डली पैसों से बेटा भूतकाल से इतने हैड हार्डली हैड काया सी
v2 નું શું થઈ જશે બેટા v3 થશે શું થશે હેડ ની બાજુમાં તો હંમેશા v3 આવે સીન અ લિસા અને નોન કેના વડે જોડાય હાર્ડની સ્કેલ ની આવે એટલે વેન વડે જોડાય શું જોડાય વેન પાછળનું વાક્ય જે હોય તે સી અ ફ્રેમ ખાસિયત રાખવાનું છે બરાબર છે હાર્ડલી ની બધું હેડ આવે તો પાછળનું ભૂતકાળ જ રહે પણ હાર્ડલી સાથે વેન આવે નો સોર સાથે ધેન વર્તમાન તો વર્તમાન બનાવવાનું ભૂતકાળમાં હોય તો ભૂતકાળમાં તો આ રીતે તમને અલગ અલગ વાક્ય આપે તો તમે વધારે શું કરી શકો બેટા શીખી શકો તો આ તમારે નોર્મલી એમસીક્યુ માટે ખાસ છે અને વિકલ્પ માટે ખાસ છે બાકી પછીનો બીજો વિડિયો જોઈશું કે જે વધારે એક્સપ્લેન વધારે 11 12 માં ધર્મ શીખવું તો પછી આપણે આનો વિડિયો ફરીવાર મૂકીશું પણ જનરલી આમાં તમારે એટલું નોર્મલી છે કે 11 માં ધર્મ તમે ભણાવો બેટા એ તમને ખ્યાલ હોય એટલે આપણે આમાં થોડું મેન જરૂર હતું તેટલું મેં તમને બતાવ્યું છે જય હિન્દ જય ભારત આપણે